નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે ઓલપાડ મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ પટેલનું. મુકેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે અમે કીમ ગામથી રિપોર્ટિંગ કરી રહ્યા છીએ અને કીમ ગામમાં આજે આપ મિત્રોની સાથે માજી મંત્રીશ્રીઓ અને માજી ચેરમેનશ્રીઓને પણ આપ જોઈ રહ્યા છો. અત્યારે જિલ્લા પંચાયતને તાલુકા પંચાયતના અગ્રણીઓ, ચૂંટણી કન્વીનરશ્રી તમામ અહીં ઉપસ્થિત છે. મુકેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન, પાર્ટીએ તમારી પસંદગી કયા કારણસર કરી હશે? નમસ્કાર મિત્રો, પાર્ટીએ મારી પસંદગી એક યુવાન તરીકે, યુવાન જે નરેન્દ્રભાઈ મોદી 150મી સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવી રહ્યા છે, તે નરેન્દ્રભાઈ યુવાનને લઈને ગુજરાતનો વિકાસ કરવા માગે છે, એ જોઈને મારી પસંદગી કરી છે કે આ દોડી શકે, પ્રજાની સેવા કરે, એના માટે એક યુવાન તરીકે મારી પસંદગી કરવા માગે છે. ભાજપની કારકિર્દી કેટલા વર્ષની? 1990 મારી ભાજપની કારકિર્દી, મારો જન્મ જ ભાજપથી થયો છે. રાઈટ, તો ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં તમે આ 22 વર્ષની અંદર કઈ કઈ કામગીરીઓ કરી? હું 2001માં ઓલપાડ તાલુકા ભાજપનો પ્રમુખ બન્યો. 2001માં મારા ઓલપાડા ગામના નગોઈનો સરપંચ બન્યો હતો. 2005માં હું સુરત જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખ બન્યો અને છેલ્લે 2 વર્ષથી હું ઓલપાડ તાલુકા ભાજપનો યુવા મેઇન સંગઠનનો પ્રમુખ બન્યો છું અને ઓલપાડનું સંગઠન હું સંભાળી રહ્યો છું. રાઈટ, દર્શક મિત્રો, મુકેશભાઈની આટલી સુદીર્ઘ 22 વર્ષની કારકિર્દી પછી પાર્ટીએ તેમને પસંદ કર્યા છે, એટલે એ માટે તેમને હાર્દિક શુભકામનાઓ. તમારા જે મતક્ષેત્રની થોડીક સમીકરણ સમજાવો, કેટલા મતદાતાઓ, કેટલો વિસ્તાર, એ વિસ્તારની અંદર ગયા વખતે કેટલી લીડ હતી, કયા નવા સીમાંકનની અંદર કયા ગામડાઓ બીજા જોડાયા, જે કંઈક ભૌગોલિક માહિતીઓ છે તે દર્શક મિત્રોને આપો. ગત જૂનો સીમાંકન જોઈએ તો એમાં 508 બૂથ હતા. હવે 508 બૂથમાંથી મારા 203 બૂથ એ સિટીમાં ચાલ્યા ગયા છે અને ગત ટાઈમે સિટીમાં ગયા તેમાં 72,000ની લીડ સાથે એ વિસ્તાર નીકળી ગયો હતો. હવે નવો વિસ્તાર જે ઉમેરાયો છે એ અમરોલી, છાપરાભાટા, કોસાદ, મોટા વરાછા, પલથાણા, એ બધો ને 84ના 4 ગામો બનાવ્યા છે અને મારા ઓલપાડામાં જે 10 ગામો કિમ મંગરોળ વિધાનસભામાં જતા હતા એ ઓલપાડ તાલુકામાં ઉમેરાયા છે. રાઈટ, મુકેશભાઈ, એટલે આ જે નવા સીમાંકનમાં જે વિસ્તારો ઉમેરા છે એમાં પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરો છે, જ્યાં તમે જે વાત કરી અમરોલી, છાપરાભાઠા આ વગેરે ગામોમાં, એટલે જે ગામો કપાયા છે અને જે નવા ઉમેરા છે ત્યાં લગભગ સરભર થઈ જાય એવું બને? ના, જે ગામો ઉમેરાય છે, જે આ 7 થી 7.5 હજારની લીડ મંગરોળ વિધાનસભાને આપતા હતા એ ગામ આજે ઓલપાડમાં ઉમેરાય છે અને સિટીની વિસ્તારની વાત કરીએ, સિટી વિસ્તારમાં કોર્પોરેટરો હમણાં ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે એટલે ત્યાં જરૂરથી લીડ અમને વધારે મળશે. સુરત શહેરના કયા વિસ્તારો અત્યારે ઓલપાડ મત વિસ્તારમાં આવે છે? વોર્ડ નંબર 1માં અમરોલી, વોર્ડ નંબર 1 વડિયાવ, વોર્ડ નંબર 2માં અમરોલી, કોસાટ, મોટા વરાછા, ભલથાણા, ઉત્તરાણ, એ બધા ગામડા એવા છે. એમાં જાતિ સમીકરણો કઈ રીતના બેસે છે? જાતિ સમીકરણમાં જોઈએ તો ઓલપાડ તાલુકો 108 ગામ છે, એમાં 60,000 વસ્તી કોળી પટેલી છે. મુસ્લિમોની વસ્તી કોસાટને આ જોઈએ તો લગભગ 21-22 હજારની છે. કણબી પટોલીની વસ્તી ઓલપાડ અને સિટી વિસ્તાર લઈને 17,000ની છે મેક્સિમમ વસ્તી. એટલે જ્ઞાતિ આધારિત તમારી પસંદગી થઈ હશે એવું કહી શકાય? હા, જ્ઞાતિ વાઇઝ થઈ છે. પણ એ કેટલું યોગ્ય ગણાય? આપણે સમાજના જ્ઞાતિ જાતિનાથી પર રહેવાની વાત કરીએ અને જ્ઞાતિના સમીકરણ પર જ આ રીતની પસંદગી થાય, કેટલું યોગ્ય કહેવાય? વર્ષોથી આ સીટ આ રીતે ઓલપાડમાં જ આપી છે, ઓલપાડ કોન્સ્ટિટ્યુન્સી છે ને ઓલપાડમાં જ આપી છે અને ઓલપાડમાં જ કોન્સ્ટિટ્યુન્સી ઓલપાડ એટલે વર્ષોથી ઓલપાડમાં જ આવી છે સીટ. મુકેશભાઈ, જે મતદાતાઓને તમે સમજાવો છો કયા મુદ્દા પર તમે હાઇલાઇટ કરો છો? મુખ્યમંત્રીશ્રીની વાત કરો છો કે પછી તમે તમારી પોતાની વાત કરો છો, શું વાત કરો છો? આપ તો જોઈ રહ્યા છે છેલ્લા 11 વર્ષથી મુખ્યમંત્રી ગુજરાતનો સતત અવિરત વિકાસ કરી રહ્યા છે તો અમે લોકોની સામે બી, અમે લોકો અમારા ઓલપાડમાં બી ઘણા વિકાસના કામો છે. છેલ્લા વર્ષો 5 વર્ષમાં 350 કરોડના વિકાસના કામ ઓલપાડમાં પ્રથમ વાર થયા છે તો અમે લોકોની સામે આ જે કામો છે એ વિકાસના આધારે જ અમે મત માગીએ છીએ. રાઈટ, અને મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન સતત આપને મળતું રહે છે. હવે નેચરલી છે, પહેલાં જ્યારે ટિકિટની પસંદગી થાય ઉમેદવારની ત્યારે થોડો ઘણો જેને પણ ટિકિટ ન મળી હોય તેનો ઉભરો હોય, બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે, કોઈ પણ હોઈ શકે, પણ હવે બધું સ્થિતિ થાળે પડી ગઈ? એટલું સ્વાભાવિક છે હોય, પણ બધી સ્થિતિ બીજા દિવસથી ફોર્મ ભરવા ગયા ત્યાંથી મારા
ઓલપાડમાં દરેકે દરેક મારા કાર્યકર, નાનો કાર્યકર લઈને મોટો કાર્યકર, ઇવન અમારા માજી મંત્રી ભગુભાઈ, પછી બાલુભાઈ માજી ધારાસભ્ય, ને ધનસુખભાઈ, કિરીટભાઈ, કાંટીભાઈ, ટોટલ જે બધા હતા એ ટોટલ મને સાથે લઈને એક સાથે મારા ફોર્મ ભરવા આવ્યા, અને સાથે આજની તારીખે બી મારું કામ સુકાન બધું એમણે લોકોએ સંભાળી લીધું છે. એટલે મારે ઓલપાડ તાલુકામાં એ લોકોનું મજબૂત મને પીઠબળ મળ્યું છે. મુકેશભાઈ ગયા ટર્મની અંદર કિરીટભાઈ હતા, એની પહેલાંની ટર્મમાં ધનસુખભાઈ હતા. કોંગ્રેસ આ વિસ્તારમાં કઈ પરિસ્થિતિમાં છે અને ગુજરાત પરિવર્તન પાર્ટીની શું પરિસ્થિતિ છે? ગુજરાત પરિવર્તન પાર્ટીમાં અહીંયા તો કશો નથી. આપ છેલ્લે જુઓ છો મારું તાલુકા પંચાયતનું ઇલેક્શન ગયું હતું તો અમારી 17 સીટ ભાજપની આવી છે અને તાલુકા પંચાયત બી ભાજપની છેલ્લા 3 ટર્મથી રહી છે. જિલ્લા પંચાયતમાં 5 સદસ્ય હતા, તેમાં 4 સદસ્ય ભાજપના છે ને 1 સદસ્ય હતા, ખાલી 1 મઠી આડી ગયા. એટલે અહીંયા કોંગ્રેસનું કોઈ શું વાતાવરણ છે નથી. ગુજરાત પરિવર્તન પાર્ટી ના એમનું કોઈ કશું નથી. આમ તો આ વિકસિત વિસ્તાર કહી શકાય, પરંતુ એ છતાં પણ દરેક વિસ્તારની પોતાની કોઈક ને કોઈક સમસ્યાઓ તો હોય જ. સપોઝ તમે ધારાસભ્ય બનો તો કયા કઈ સમસ્યાને નિકાલને માટે વધુ પ્રયત્ન કરશો? આમ તો અમારા ઓલપાડમાં જઈએ તો લગભગ બધી સમસ્યાઓનો અંત આવી ગયો, પણ કંઈક નવા કંઈ પાણીની સમસ્યા હશે, ક્યાં રોડની સમસ્યા હશે, તો હું બધા લોકોને મારા આગેવાનો, મારા જે વડીલો છે બધા એમનો હું અનુભવને ઉપયોગ કરીને જ્યાં પણ મને તકલીફ પડશે ત્યાં હું લોકોને સાથે રાખીને લોકોનો વિકાસ, જ્યાં જ્યાં કંઈ કોઈ પણ કામ બાકી હશે તો હું એમના વિકાસમાં સહભાગી બનીશ. મુકેશભાઈ એક અંતિમ પ્રશ્નની સાથે આજની વાત સમાપ્ત કરીશું. મોટેભાગે ઉમેદવાર જ્યારે ચૂંટાવા માટે લોકોના ઘરે જતો હોય છે ત્યારે એ દુહાઈ આપતો હોય છે કે હું 5 વર્ષ સુધી તમારા માટે કામ કરીશ. ચૂંટાયા પછી તો ક્યારે કોણ મળતું હોય છે તે કોઈને ખબર નથી હોતી. આ એક જનરલ વાત છે, કોઈની બી વાત છે. તો ફરી પાછું તમારામાં પણ એવું જ થાય એવું બને કે તમે પણ પછી આજ જે રીતના લોકો વચન આપે તેવી રીતે તમે વચન આપીને પછી ફરી જાઓ એવું બને? ના, એવું કશું બને. નરેન્દ્રભાઈ જ્યારે મને યુવાન તરીકે જ્યારે પસંદગી કરી છે તો હું તો દરેક મારી ઓલપાડની પ્રજાને, મારા 155 આખા વિસ્તારને હું સતત દોડતો રહીશ. એક પણ કોઈ એવા લોકોનો પ્રશ્ન થાય હું 24 કલાક મારો ફોન ચાલુ રહેશે. 24 કલાકમાં જ્યારે પણ મને કશું બી કામની તકલીફ હોય હું લોકોની સામે સમક્ષ હાજર થઈ જઈશ અને લોકોના દરેક કામમાં હું, દરેક સુખ દુઃખમાં હું ભાગીદાર બનીશ. ને એવું ક્યારેક પણ મારી પ્રજાને મારી ખોટ વર્તન કે ધારાસભ્ય વિસ્તારમાં દેખાડ નહીં હું ક્યારેક થવા નહીં દઈશ. તો દર્શક દોસ્તો, આ હતા શ્રી મુકેશભાઈ પટેલ, ઓલપાડ મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. પોતાના વિચારોની સાથે મુકેશભાઈ અને તેમની ટીમને આગામી ચૂંટણી માટેની હાર્દિક શુભકામના. ચૂંટણી ચક્રવ્યૂહ ટક્કર કાર્યક્રમ સુરત ચેનલનો સમાપ્ત થાય છે. આપણા દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ બંગડીવાલાને રજા આપશો. નમસ્કાર.